कृषि प्रधान राघवजी पटेल ની પ્રેસ કોન્ફરન્સ સાંભળીએ। ગુજરાત રાજ્યનું ખેતીવાડી ખાતું સતત પ્રયત્નશીલ છે। આપ બધા જાણો છો એમ મગફળીના ટેકાના ભાવે રાજ્ય સરકારે ગત લાભ પાચમથી ખરીદી કરવાનું શરૂ કર્યું છે અને આજે એની વ્યવસ્થિતપણે ખરીદી થઈ રહી છે। અઠવાડિયાની અંદર ખરીદ થયેલ મગફળીના વેચનાર ખેડૂતોને ચૂકવણા પણ થઈ જાય છે, એટલે આ પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં વ્યવસ્થિતપણે ચાલી રહી છે। અતિવૃષ્ટિના કારણે સૌરાષ્ટ્રના જે ચાર જિલ્લાના ખેડૂતોને ખેતીના પાકને નુકસાન થયું હતું, જમીનનું ધોવાણ થયું હતું, એના માટે સરકારે કિસાન રાહત પેકેજ જે જાહેર કર્યું હતું, ચાર જિલ્લાના 23 તાલુકાના 682 ગામડાના ખેડૂતોને લગભગ 587 કરોડના અંદાજિત ખર્ચવાળી રાહત પેકેજ યોજનાનું અમલીકરણ પણ વ્યવસ્થિત થઈ રહ્યું છે। આજ સુધીમાં લગભગ 155 કરોડ રૂપિયા જેટલા રકમ ખેડૂતોને એના ખાતામાં સીધી DBT મારફત જમા થઈ ગઈ છે, એટલે આ રીતે ખેડૂતોને મદદરૂપ થવાની રાજ્ય સરકારની નેમ પણ ફળીભૂત થઈ રહી છે। ત્રીજી વાત કે ટેકાના ભાવમાં જે કોઈ વ્યવસ્થિત રીતે અત્યારે તો કામ ચાલુ છે, પણ કદાચ ક્યાંય ગેરરીતિ માલુમ પડશે તો રાજ્ય સરકારે એવી ગેરરીતિ કરનાર લોકો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવાનો પણ નિર્ણય કર્યો છે, જેના પરિણામે ખેડૂતોની મગફળીની ખરીદીમાં કોઈ ગેરરીતિ ન કરી શકે। રાજ્યમાં રવિ પાકની સિઝનમાં ખાતર ખેડૂતોને વ્યવસ્થિત મળી રહે, કારણ કે સારું વરસ છે, કૂવા બોર તળાવ ડેમોમાં પાણી છે અને રાજ્યમાં પુષ્કળ પ્રમાણમાં રવિ પાકનું વાવેતર થવાનું છે। એવા સંજોગો ખેડૂતોને પાયાના ખાતરો જેવા કે DAP અને NPKની જરૂરિયાત ઊભી થાય, આના માટે પણ રાજ્ય સરકારે કેન્દ્રમાં જે રાજ્યની જરૂરિયાત ખાતરની હતી એના માટેની ડિમાન્ડ મૂકી, મને કહેતા આનંદ થાય છે કે રાજ્યના મુખ્યમંત્રીશ્રીની ભલામણ અને આપણા ગુજરાતના જ બીજા પનોતા પુત્ર રાસાયણિક ખાતાના કેન્દ્રના મંત્રી મનસુખભાઈ માંડવિયાની મદદથી આપણી માંગણી મુજબનો ખાતરનો જથ્થો આપણને મળી રહ્યો છે, એટલે ખાતરની ક્યાંય અછત થવાની નથી। ક્યાંય સાચી ખોટી વાતો સંભળાતી હોય તો સરકાર એના માટે પૂરતી સક્રિય છે અને ખેડૂતોને ખાતરની ક્યાંય તકલીફ ન પડે, ખાતરના ક્યાંય કાળા બજાર ન થાય અને ખેડૂતોને ક્યાંય ખાતર બાબત હેરાનગતિ વેઠવી ન પડે, એના માટે પણ સરકાર પૂરતા પ્રયત્નો કરે છે અને આ ખાતરની વિતરણ વ્યવસ્થામાં ક્યાંય જો કોઈ ગેરરીતિ કરવાનો પ્રયત્ન કરે, કોઈ કાળા બજાર કે પોતાની પાસે જથ્થો હોવા છતાં ખેડૂતોને આપે નહીં, તો એવા લોકો સામે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ કે જેમાં 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે, અમે કાર્યવાહી પણ કરશું અને કડક પગલાં લઈ અને ખેડૂતોને કનડતા કોઈ જો આવા લોકો હોય તો એની સામે પણ અમે કડક પગલાં લેશું। અત્યારે ક્યાંય ખાતરની અછત નથી, ખાતર ખેડૂતોની જરૂરિયાત મુજબ મળી રહ્યું છે, કેન્દ્રમાંથી જથ્થો પણ આપણને મળી રહ્યો છે અને માનનીય મંત્રી શ્રી માંડવિયા સાહેબે અમને ખાતરી આપી છે કે ગુજરાતના ખેડૂતોને રવિ પાકમાં ક્યાંય ખાતરની તકલીફ નહીં પડવાની। એક બીજી અગત્યની બાબત એ છે કે સમગ્ર પશ્ચિમ ભારતમાં પ્રથમ વખત આપણા ડાંગ જિલ્લાને પ્રાકૃતિક ખેતીના જિલ્લા તરીકે જાહેર કરવામાં આવનાર છે। આવતી 19મી તારીખે નામદાર રાજ્યપાલના આ હાજરીમાં કાર્યક્રમ થનાર છે અને જેમાં આ જાહેરાત થશે। મને કહેતા આનંદ થાય છે કે ડાંગ જિલ્લામાં ખેડૂતો રાસાયણિક ખાતર અને જંતુમુક્ત ખેતીનો અભિગમ અપનાવી રહ્યા છે અને એના માટે રાજ્ય સરકાર પણ પૂરતા
મદદરૂપ થવાના પ્રયત્નો કરી રહી છે. પ્રત્યેક ખેડૂતને પ્રતિ હેક્ટર 10,000 રૂપિયા અને 2 હેક્ટરની મર્યાદા, એવી રીતે દરેક ખેડૂતને 20,000 સુધીની મર્યાદામાં આના માટે પ્રોત્સાહન રૂપે રાજ્ય સરકાર મદદ કરી રહી છે, જેના પરિણામે પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને પ્રોત્સાહન મળી રહે અને ખેડૂતો આ ખેતી તરફ આગળ વધે અને ડાંગ જિલ્લો એમાં આગળ વધી રહ્યો છે. અને આવતી 19મી તારીખે નામદાર રાજ્યપાલશ્રીના વરદ હસ્તે આ જિલ્લાને સંપૂર્ણ રાસાયણ અને જંતુનાશક મુક્ત ખેતી જિલ્લા તરીકે જાહેર કરવામાં આવનાર છે. રાજ્યના ખેડૂતોને એની ઉન્નતિ થાય, રાજ્યનો ખેડૂત સુખી થાય, ખેડૂત સમૃદ્ધ થાય, એ દિશામાં રાજ્યનું ખેતીવાડી ખાતું તમામ પ્રયત્નો કરી રહ્યું છે. ત્યારે નવા વર્ષમાં તમને બધાને મળી અને મને ખૂબ આનંદ થયો. આપણે બધાય સાથે મળી અને રાજ્યના ખેડૂતોને વધુમાં વધુ ઉપયોગી થઈ શકીએ, ખેડૂત વધુ સુખીને સમૃદ્ધ થાય અને એના સમૃદ્ધિ થકી રાષ્ટ્રને પણ સમૃદ્ધ બનાવવાના પ્રયત્નો કરે, એમાં આપણે બધા સહભાગી થાય એવી તમારા બધા પાસેથી હું અપેક્ષા રાખું છું. હકીકત એ છે કે સરકારે ટેકાના ભાવની મગફળી ખરીદવાની વ્યવસ્થા તો એટલા માટે કરી છે કે ખેડૂતોને 20 કિલોના 1,110 રૂપિયાથી ઓછા ભાવ ન મળે અને ખેડૂતને મગફળીના વેચાણમાં આર્થિક રીતે નુકસાની ન જાય, એટલે ઓછામાં ઓછા આટલા ભાવે સરકાર ખરીદી કરે એના માટેનું સરકારનું આયોજન છે. પણ મને કહેતા આનંદ થાય છે કે ઇતિહાસમાં પણ ન મળ્યા એવા ભાવ ચાલુ વર્ષે ગુજરાતના ખેડૂતોને મગફળીના મળી રહ્યા છે. ગઈકાલે જામનગર માર્કેટિંગ યાર્ડમાં 1,600 રૂપિયાના 20 કિલોના ભાવે મગફળી વેચાણી છે. એવી જ રીતે 1,700 રૂપિયાના ભાવે 20 કિલો કપાસ વેચાઈ રહ્યો છે. આટલા ભાવ ભૂતકાળમાં ક્યારેય ખેડૂતોને મળ્યા નથી અને એના માટે મને કૃષિમંત્રી તરીકે ખૂબ જ આનંદ છે, કારણ કે અમારું કામ તો ખેડૂતોની સમૃદ્ધિ વધે, ખેડૂતોને એના ઉત્પાદિત માલના પૂરા ભાવ મળે એ જોવાનું છે. અને એ અત્યારે ગુજરાતમાં મળી રહ્યા છે. ખુલ્લા બજારમાં વધુ ભાવ મળવાના કારણે, રોકડા પૈસા મળવાના કારણે ખેડૂતો ટેકાના ભાવે પોતાની મગફળી વેચવા માટે ઓછા આવે છે અને એ સ્વાભાવિક પ્રક્રિયા છે. રાજ્ય સરકારે રવિ પાકના વાવેતર માટે જે ખાતર NPK, DAP અને બીજા ખાતરો કે જેની જે માંગ કરી હતી, એ દાખલા તરીકે હું તમને વિગતવાર માહિતી આપું તો યુરિયા ખાતરનો 13,50,000 ટનનો જથ્થો આપણે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો હતો, એને આપણને 12,50,000 ટનનો મંજૂર કરી દીધો છે અને 50,000 ટનનો જથ્થો બફર સ્ટોકમાં રાખ્યો છે કે જો જરૂર પડે તો આ જથ્થો રાજ્યને આપશે. એવી જ રીતે DAP 3,00,000 ટનનો જથ્થો આપણે માંગ્યો હતો, 2,50,000 ટનનો જથ્થો મંજૂર કર્યો છે.